નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખવાની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું સાહિત્ય વિશેષમાં આજે તમારા માટે રિવિઝન છે મુકુંદ દવેનું મુકુંદ દવેને તમે ઇમેજમાં જોઈ શકો છો તેમનું રિવિઝન તમારે કરવાનું છે આપણે ઓલરેડી એમના વિશે ભણી ચૂક્યા છીએ તો આ તેમનું રિવિઝન પૂરું કરી નાખજો હવે જોઈએ આપણે આગામી પરીક્ષામાં પૂછાઈ ગયેલા સાહિત્યના પ્રશ્નો સાહિત્યના પ્રશ્નોમાં પ્રથમ સવાલ છે કે કુંવરબાઈનું મામેરું જે આખ્યાન કૃતિ છે તે કયા કવિની છે તો જવાબ રહેશે કવિ પ્રેમાનંદ મહાકવિ પ્રેમાનંદ કેવા કવિ મહાકવિ પ્રેમાનંદ વડોદરાના હતા તેઓ અને આખ્યાન માટે તેઓ પ્રખ્યાત હતા સેકન્ડ સવાલ છે કે સારસ્વત ઉપનામ કયા લેખકનું છે તો પુરુરાજ જોશી છે તેમનું ઉપનામ છે સારસ્વત ત્રીજો સવાલ છે રેતીની રોટલી આ નામનો એક હાસ્ય નિબંધ છે નીચેનામાંથી કોણે લખેલો છે તો જ્યોતિન્દ્ર દવેએ લખ્યું છે તેઓ એક હાસ્યલેખક હતા અને વિનોદ ભટ્ટ પણ હાસ્યલેખક હતા એ પણ યાદ રાખજો ચોથો સવાલ છે કે આનંદ મઠ છે તે કોની વિખ્યાત નવલકથા છે તો આઈ થિંક બધાને ખબર જ હશે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની વિખ્યાત નવલકથા છે અને જેમાંથી જ આપણું રાષ્ટ્રગીત છે વંદે માતરમ એ એમાંથી લેવામાં આવ્યું હતું તો એ પણ યાદ રાખી લેજો પાંચમો સવાલ છે કે લોહીની સગાઈ આ જે વાર્તા છે તેના લેખક કોણ છે ઈશ્વર પેટલીકર છે તે લોહીની સગાઈના લેખક છે તો આ હતા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સાહિત્યના પ્રશ્નો હવે આપણે ચાલુ ચાલુ કરીશું આજના કરંટ અફેરના સવાલો આજનો પ્રથમ પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ સંસ્કૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ રહેશે ત્રણ ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે સંસ્કૃત દિવસ છે સંસ્કૃતિ નથી ચર્ચા કરીએ મિત્રો તો વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે અને હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ મહિનાનો જે પૂર્ણિમા દિવસ હોય છે જેને આપણે રક્ષાબંધન કહીએ છીએ એ જ દિવસે દર વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે હવે આ વર્ષે જે પૂર્ણિમા છે શ્રાવણ શ્રાવણ પૂર્ણિમા તે ત્રણ ઓગસ્ટના રોજ છે એટલા માટે ત્રણ ઓગસ્ટના રોજ એને મનાવવામાં આવ્યો છે હવે આ દિવસ છે ને તે સંસ્કૃતની પ્રાચીન ભારતીય ભાષાને યાદ કરે છે અને તેના પુનર્જીવન અને જાળવણીને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે હિન્દુ શ્રાવણ મહિનાના પૂર્ણિમાના દિવસે જે રક્ષાબંધનનો પ્રસંગ છે ત્યારે ભારત સરકારે ઓગણીસો ઓગણસિત્તેરમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું અને સંસ્કૃત ભાષા છે તે વિશ્વની જૂનામાં જૂની જે ભાષાઓ છે તેમાંની એક ભાષા છે મિત્રો અહીંથી તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે વિશ્વની સૌથી જૂનામાં જૂની ભાષા કઈ તો કઈ છે તમને ખબર છે મિત્રો ભારતની જ છે તમિલ ભાષા છે કઈ છે તમિલ પાંચ હજાર વર્ષો જૂની છે જો તમિલ સંસ્કૃત પછી બીજી આઈ થિંક મધ્ય એશિયાની અમુક એક બે ભાષાઓ છે તે બધી પાંચ પાંચ હજાર વર્ષો જૂની ભાષાઓ છે અને આ જે સંસ્કૃત ભાષા છે તે આપણી અમુક ભાષા જે છે ને સપોઝ કે આપણે હિન્દી કહીએ આપણી ગુજરાતી ભાષા બંગાળી મરાઠી આ બધી ઘણી બધી ભાષાઓ છે જેના મૂળ સંસ્કૃતમાં છે એટલે એ પણ યાદ રાખજો સંસ્કૃત એક જૂની ભારત આર્ય ભાષા છે એમ માનવામાં આવે છે લગભગ ત્રણ હજાર પાંચસો વર્ષ પહેલાં ભારતમાં તેનો ઉદ્ભવ થયો હતો ભાષા સાથે સંકળાયેલ ઘણી દંતકથાઓ છે તેમ છતાં લેખિત સ્વરૂપમાં સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ બે હજાર વર્ષ પૂર્વે જોવા મળે છે તો એ યાદ રાખી લેજો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખજો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર વીસ કોને જીતી છે તો જવાબ રહેશે લુઈસ હેમિલ્ટન લુઈસ હેમિલ્ટન છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓએ જીતી છે બ્રિટિશ ગ્રાન્ડ પિક્સ આ વર્ષની ચોથી ફોર્મ્યુલા વન રેસ તો ચર્ચા કરીએ એમના વિશે લુઈસ હેમિલ્ટન યુનાઇટેડ કિંગડમના સિલ્વરસ્ટોન સર્કિટ ખાતે યોજાયેલ ફોર્મ્યુલા વન બ્રિટિશ ગ્રાન્ડ પિક્સ છે તે જીતી લીધી છે લુઈસ હેમિલ્ટન છે તેઓ મર્સિડીઝના ડ્રાઈવર છે અને બ્રિટનના છે પરીક્ષામાં એવો સવાલ પણ પૂછાઈ શકે છે કે આ જે પર્ટિક્યુલર રેસ લુઈસ હેમિલ્ટને જીતી છે તેઓ કઈ ગાડીના ડ્રાઈવર છે તો કઈ આવશે મર્સિડીઝના હવે આ રેસની અંદર સેકન્ડ નંબર પર મેક્સ વર્ટ્સપોન હતા જેઓ રેડબુલના ડ્રાઈવર છે અને થર્ડ નંબર પર ચાર્લ્સ લેકલેક રહ્યા હતા જેઓ ફરારીના ડ્રાઈવર છે અને એફ વન એટલે કે ફોર્મ્યુલા વન રેસની સિઝનમાં હેમિલ્ટનની આ ત્રીજી જીત છે તો એ પણ તમે યાદ રાખી લેજો હવે વાત કરીએ તો મિત્રો આ પહેલાં લુઈસ હેમિલ્ટને સ્ટેરમાં ગ્રાન્ડ પિક્સ જીતી લીધી હતી અને આ વર્ષની પ્રથમ રેસ છે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ તે પણ તેઓએ જીત લીધી હતી એ પણ તમે યાદ રાખી લેજો ત્રીજો સવાલ છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સંજીવની એપને લોન્ચ કરવામાં આવી છે તો જવાબ રહેશે બિહાર રાજ્ય દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે સંજીવની એપ હવે ચર્ચા કરીએ એના વિશે તો બિહાર સરકારે સંજીવની નામની એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન છે તે કેન્દ્ર સરકારની આપણી જે આરોગ્ય સેતુ એપ્લિકેશન છે ને આઈ થિંક તમારા મોબાઈલમાં હશે જ તો એની આધાર પર બનાવવામાં આવી છે એટલે એના જેવું કાર્ય કરશે તો આ એપ્લિકેશનની મદદથી શું યુઝ કરી શકાય છે એપ્લિકેશનને કઈ રીતે કેવી રીતે યુઝ કરી શકાય છે તો કોરોનાથી કેવી રીતે બચી શકાય છે તે આમાં દર્શાવવામાં આવશે આ ઉપરાંત કોરોના તમને એવો ડાઉટ લાગતો હોય તમને એવા લક્ષણો દેખાતા હોય તો તમને કોરોનાની તપાસ કરાવી હોય તો કઈ જગ્યાએ તપાસ કરાવી શકાય છે કઈ જગ્યાએ ઈલાજ કરાવી શકાય છે કઈ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ઈલાજ થઈ રહ્યો છે આ બધી જ માહિતી આ જે સંજીવની નામની જે એપ્લિકેશન છે તેમાં મળી રહેશે બિહારની વાત થાય ભારતના મેપમાં તમે જોઈ શકો છો બિહાર અહીંયા આવેલું છે અને અહીંયા મોટા મેપમાં દર્શાવેલું છે બિહાર કેપિટલ કયું છે પટના છે ગવર્નર ફાગુ ચૌહાણ છે અને સીએમ છે કુમાર બિહાર વિશે થોડું રિવિઝન જોઈ લઈએ એની પહેલાં આ જે એપ્લિકેશનની વાત છે ને તમને એવું મનમાં લાગતું હશે કે સંજીવની નામની એપ્લિકેશન વિશે તો તમે ઓલરેડી ભણી ચૂક્યા છીએ તો આપણે ચર્ચા કરીએના વિશે પહેલાં તો જોઈએ તો હિમાચલ પ્રદેશ સરકારે સંજીવની ઓપીડી પોર્ટલ્સ લોન્ચ કર્યું હતું યાદ રાખજો ઓનલાઈન ફ્રી સ્વાસ્થ્ય તપાસ એટલે કે કન્સલ્ટન્ટ કરે તમને આ ઉપરાંત આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કોણ છે ડૉક્ટર હર્ષવર્ધન તેમણે આયુષ સંજીવની નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી આ જે છે એ આયુષ સંજીવની છે અને પહેલી બિહારવાળી છે તે ફક્ત સંજીવની એપ્લિકેશન છે હવે બિહારની વાત કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ બિહારમાં વીસ જૂનના રોજ તેલીહાર કરીને ગામ છે બ્લોક બેડાઉર જિલ્લો ખાગરિયા આ જગ્યાએથી વિડિયો કોન્ફરન્સ દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન લોન્ચ કર્યું હતું અને બિહાર સરકારે તાજેતરમાં ઇન્દ્ર વજ્ર નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે જે વીજળી પડવાની માહિતી આપે છે આ ઉપરાંત ભારતનું પ્રથમ અને એકમાત્ર ડોલ્ફિન વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જેનું નામ છે વિક્રમશીલા ગેંગટેક ડોલ્ફિન સેન્ચ્યુરી તે બિહારમાં આવેલું છે પટનામાં આ ઉપરાંત જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે પણ પટનામાં આવેલું છે બિહારમાં તો મિત્રો આ બધી વસ્તુ છે ને તે જીકે થઈ ગઈ અને થોડું રિવિઝન થઈ ગયું છે પરીક્ષાની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે આપણે ડેલી કરંટ અફેર ભણીએ છીએ પરંતુ તમે રિવિઝન જ ના કરો તો શું મતલબ રહે મિત્રો રિવિઝન કરવું જ જોઈએ કેમ કે આજે તમને હું ભણાવું તો ડેફિનેટલી મહિના પછી તમને યાદ ના પણ હોય તો એના માટે જ આપણે ડેઈલી જીકેનું રિવિઝન કરાવીએ છીએ કરંટ અફેરનું રિવિઝન કરાવીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો જોવામાં મજા આવતી હોય તો વિડીયોને એક લાઇક અને એક શેર કરી લેજો આ ઉપરાંત જે મિત્રો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને આજના આપણા વિડીયોનો ટાર્ગેટ હજાર લાઇકનો રાખ્યો છે આ મહિનામાં મિત્રો આપણે આ હજાર લાઇકથી શરૂઆત કરીએ છીએ તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો હા બીજી એક મહત્ત્વપૂર્ણ બાબત છે કે આજના આ વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી એક સાથે મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે ત્યાં આપેલી છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ લિંક તો આજેને આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ માટે આ ઉપરાંત જે લોકોએ મારા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોના વિડીયોનો પ્લેલિસ્ટ ના જોયું હોય તો તેઓ જોઈ લેજો ચેનલમાં તે આપેલું છે હવે જોઈએ આપણે ચોથો સવાલ મેં ગઈકાલે તમને વાત કરી હતી કેમકે ગઈકાલે ગાંધીનગરનો સ્થાપના દિવસ હતો ત્યારે મેં કહ્યું હતું ને કે આવતીકાલે આપણે થોડું એના વિશે ચર્ચા કરી લઈશું તો આજે આપણે પ્રશ્ન બનાવી લીધો છે પરીક્ષામાં પૂછાતું હોય છે તો તાજેતરમાં જ ગાંધીનગરનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો કમેન્ટ બોક્સમાં જવાબ લખીને તમે જણાવજો તમારા માટે બે સેકન્ડ આપું છું વિડીયોને પોઝ કરી લો કેમ કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી તમે આઈ થિંક ભણી પણ મતલબ જોઈ લીધો હશે તમે તો જવાબ રહેશે કે તાજેતરમાં ગાંધીનગરનો સ્થાપના દિવસ છે ઉજવવામાં આવ્યો છે બે ઓગસ્ટ ઓગણીસો પાસઠ બે ઓગસ્ટ ઓગણીસો પાસઠમાં ગાંધીનગરમાં પ્રથમ વખત ઈટ મૂકવામાં આવી હતી જીઇબીમાં આપણે ચર્ચા કરીએ ડિટેલમાં તો બે ઓગસ્ટના રોજ ગુજરાતનો ગુજરાતનો નથી એવો ગાંધીનગરનો છે ગાંધીનગરનો પંચાવન સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે ઉજવવામાં આવ્યો છે હવે ગાંધીનગર નામ છે ને તે આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામ પર રાખવાનું સૂચન સોળ માર્ચ ઓગણીસો સોળ સાહીઠના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું અને ગાંધીનગર શહેરની સ્થાપના બે ઓગસ્ટ ઓગણીસો ના રોજ થઈ હતી જે બી છે ત્યાં પ્રથમ ઇમારતની ઈટ મૂકવામાં આવી હતી અને એ વખતે જે બાંધકામ મંત્રી હતા બાબુલાલ જસલાલ પટેલ જસભાઈ પટેલ બીજેપી ને હેપ ફોર્મ તો બાબુભાઈ જસભાઈ પટેલ હતા તે સમયે તેમની કામગીરી જે શહેરની કામગીરી પર સીધી નજર રહે ને તે માટે તેઓ પરિવાર સાથે ત્યાં રહેવા આવી ગયા હતા અને ગાંધીનગર અને ચંદીગઢ યાદ રાખજો ચંદીગઢ છે પંજાબની અને હરિયાણાની રાજધાની છે આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ છે બંને છે ને તે બંનેની ડિઝાઇન એક ખાસ યોજનાથી બનાવવામાં આવી છે તમે ગાંધીનગરમાં જાઓ અને ત્યાં જાઓ ચંદીગઢમાં તમને એવું જ લાગે કે સહેમત છે અને ઓગણીસો એકોતેરમાં ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું હતું તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા આ સવાલ પરીક્ષામાં પૂછાતો હોય છે ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં જોવાલાયક છે સ્થળો અને પરીક્ષામાં પૂછાય તેવા જે સ્થળો છે ઇમ્પોર્ટન્ટ તે મેં દર્શાવ્યા છે અક્ષરધામ મંદિર સેક્ટર અઠ્યાવીસનો બગીચો ગુજરાત વિધાનસભા ઇન્ફોસિટી ગાંધીનગર મહાત્મા મંદિર ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક ગાંધીનગર સરિતા ઉદ્યાન ગાંધીનગર હરણ ઉદ્યાન ગાંધીનગર સચિવાલય ગુજરાત આપણે ગાંધીનગરમાં સ્વપ્ન સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક અમરનાથ મંદિર અને ખાસ સાબરમતી નદી કિનારે ચિમનભાઈ પટેલની સમાધિ આવેલી છે નર્મદા ઘાટ લોકોને એવું લાગે પરીક્ષામાં પૂછાય ને કે નર્મદા ઘાટ સમાધિ ક્યાં આવી છે લોકો નર્મદા લખી દે પરંતુ ગાંધીનગરમાં આવેલી છે અને એ સાબરમતી નદીના કિનારે બીજી એક વસ્તુ અહીંયા રહી ગઈ છે ગિફ્ટ સિટી એ પણ ગાંધીનગરમાં આવેલું છે તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખજો પાંચમો સવાલ છે તાજેતરમાં ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની લિમિટેડના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઉર્જિત પટેલની ઉર્જિત પટેલને તમે ઇમેજમાં જોઈ શકો છો આપણા આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર તો ચર્ચા કરીએ એમના વિશે તો ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની લિમિટેડ તેના બોર્ડે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને પાંચ વર્ષના ગાળા માટે વધારાના અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે ઉર્જિત પટેલ સપ્ટેમ્બર બે હજાર સોળથી ડિસેમ્બર બે હજાર અઢાર સુધી આરબીઆઈના ચોવીસમાં નંબરના ગવર્નર હતા આ ઉપરાંત તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા અને ઉર્જિત પટેલને તાજેતરમાં જ એક પુસ્તક લખી છે ઓવર ડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયન સેવર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ આ ઉપરાંત વિરલ આચાર્ય જેઓ આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર હતા તેમણે પણ એક પુસ્તક લખી છે ક્વિસ્ટ ફોર ધ રિસ્ટોરિંગ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઇન ઇન્ડિયા અને વિરલ આચાર્ય છે ને તેઓ ગરીબોના રઘુરામ રાજન તરીકે ઓળખાય છે અને પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે શક્તિકાંત દાસ તમારા માટેનો પ્રશ્ન કેટલામાં નંબરના છે અને આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી ક્યાં થઈ હતી અને હાલમાં તેનું વડું મથક ક્યાં છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે જોઈએ આપણે ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા ભારતીય મૂળના નેતા સિંગાપુરમાં વિપક્ષના નેતા બનવાના છે તો સિંઘ ઇમેજમાં જોઈ શકો છો સિંઘ અને તમે વાત કરીએ ને તો સિંગાપુરમાં ઔપચારિક રીતે કદી વિપક્ષના નેતાઓની પસંદગી કરવામાં આવતી નહોતી પરંતુ પ્રથમવાર એવું બન્યું છે સિંગાપુરના ઇતિહાસમાં કે કોઈ ભારતીય મૂળના વ્યક્તિને વિપક્ષના નેતા બનાવવામાં આવશે સિંગાપુરની વાત થાય તો તમારે સૌ પ્રથમ વસ્તુ યાદ રાખવાની આપણે ગઈકાલે ગઈકાલે નહીં થોડા સમય અગાઉ ચર્ચા કરી હતી કે બે હજાર ઓગણીસ વીસમાં એફડીઆઈ ભારતમાં જે એફડીઆઈ હોય છે ને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટ એ સૌથી વધારે કયા દેશે કર્યું હતું તો સિંગાપુરે કર્યું હતું આ ઉપરાંત સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી કરન્સી સિંગાપુર ડોલર પ્રેસિડેન્ટ હલીમા યાકૂબ અને પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યા હતા લી સિંગ લૂ એ નવા બન્યા હતા સેકન્ડ સવાલ તાજેતરમાં કોણે કેવીઆઈસીના ઉત્પાદનોની ખરીદી માટે કરાર કર્યા છે આઈટીબીપી આ કેવીઆઈસી છે આ ઉત્પાદનોના માટે કરાર કર્યા છે આપણે ચર્ચા કરી લઈએ એના વિશે તો ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ તેણે ખાદી તેમજ ગ્રામ ઉદ્યોગ આયોગ છે તેની જોડે એવા કરાર કર્યા છે કે તેમના જે પણ કર્મચારીઓ છે તેના માટે જે પણ ઉત્પાદનો છે બધા અહીંથી જ લેશે લગભગ દસ લાખ જેટલા કર્મચારીઓ જોડે કેવી કેવીઆઈસી જોડે કરાર કર્યા છે અને એવું કરવાવાળી આઈટીબીપી છે ને તે ભારતની પ્રથમ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ બન્યું છે તો એ યાદ રાખી લેજો આઈટીબીપીની વાત કરીએ તો ડિરેક્ટર જનરલ છે એસ એસ દેશવાલ અને હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં ત્રીજો સવાલ તાજેતરમાં પત્રકારિતા માટે ભાટિયા પુરસ્કાર કોણે જીત્યો છે તો દીપાંકર ઘોષ કોણે જીત્યો છે દીપાંકર ઘોષ તો દીપાંકર ઘોષ છે તેઓ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટર છે અને દીપાંકર ઘોષની જોડે જોડે બીજું એક તમને કહી દઉં નોન પ્રોફિટેબલ એક સંસ્થા છે પીપલ આર્ટ પીપલ આર્કાઇવ ઓફ રૂરલ રુલર રૂરલ ઇન્ડિયા ઓકે સોરી રૂરલ છે નોટ રૂરલ પીપલ આર્કાઈવ ઓફ રૂરલ ઇન્ડિયા છે નોન પ્રોફિટેબલ એક વેબસાઇટ તેણે પણ આ પુરસ્કાર જીત્યો છે શા માટે તો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન દેશમાં તેના પ્રભાવનો કવરેજ આપવા માટે આ પુરસ્કાર મળ્યો છે તો એ તમે યાદ રાખી લેજો ચોથો સવાલ છે તાજેતરમાં નિધન થયેલા તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિનું નામ શું છે લી તેંગ લુઈ આ તમે ઇમેજમાં જોઈ શકો છો લી તેંગ હુઈને તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને તાજેતરમાં જ તેમનું નિધન થઈ ગયું છે ઓગણીસો ઇઠ્યાસીથી બે હજારની સાલ સુધી તેઓ રાષ્ટ્રપતિ રહ્યા હતા તાઇવાનની વાત આવે ને તો એક વસ્તુ યાદ રાખવાની છે જે ઓલરેડી એક્ઝામમાં પૂછા ગઈ છે આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં કે સમલૈંગિક લગ્નને કાનૂની મંજૂરી એટલે કે કાનૂની દરજ્જો આપવાવાળો પ્રથમ એશિયન દેશ કયો છે તો તાઇવાન તમારા માટેનો પ્રશ્ન કે વિશ્વનો પ્રથમ દેશ કયો છે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવાવાળો અહીંયા વાત થઈ હતી આપણે તાઇવાનની તો તાઇવાનની વાત થાય તો કેપિટલ બધાને ખબર જ છે તાઇપે છે કરન્સી છે ન્યૂ તાઇવાન ડોલર રાષ્ટ્રપતિ છે સાય ઇંગતેન અને પ્રાઇમ મિનિસ્ટર છે સુત્સંગ ચાંગ પાંચમો સવાલ છે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના કંપની લિમિટેડના સીએમડી તરીકે કોની નિમણૂક થઈ છે એસ એન રાજેશ્વરી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની છે તેના સી એમડી ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ચર્ચા કરીએ એમના વિશે તો તેઓ હાલમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના જનરલ મેનેજર છે અને નિમણૂક કરવામાં આવી છે ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના એમડીસી સી સી એમડી તરીકે વાત કરીએ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સની તો હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે અને તે એક પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે તો આ પ્રશ્નોમાંથી આટલી બાબતો યાદ રાખજો હવે મિત્રો જોઈએ આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇંગ્લિશ ગ્રામરનો પરીક્ષાની દ્રષ્ટિએ અને આપણા ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ મિત્રો હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સાહિત્યના પ્રશ્નો ચાલુ કર્યા છે અને એનો રિસ્પોન્સ મને એટલો બધો આવતો હોય એવું લાગતું નથી અને લોકોના તમારા મિત્રોના બધા જોવાના વ્યૂ પણ ઓછા થઈ ગયા છે તો આઈ થિંક લોકો ઓછો ઇન્ટરેસ્ટ લે એવું લાગે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો આપણે એ પોર્શન બંધ કરી દઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સાહિત્યના પ્રશ્નો અને બીજો કોઈ ટૉપિક હશે તો એ ચાલુ કરીશું કેમ કે તમારા માટે જ બનાવું છું મિત્રો તમને જ ઇન્ટરેસ્ટ ના હોય તો પછી મારે જે બનાવવાની મહેનત તેમાં લાગે છે તેનું ફળ ના મળ્યું કહેવાય તો મહેનત કરવાનો કંઈ મિનિંગ રહેતો નથી તો મને કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખીને જણાવજો ઇંગ્લિશ ગ્રામરમાં આપણે ભણીએ છીએ ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત સર્વનામો આજે આપણે ભણીશું બોથ એટલે કે જેનો અર્થ થાય બંને બે વ્યક્તિઓ હોય તેના માટે બે વ્યક્તિઓ અથવા તો વસ્તુ હોય તેના માટે બોથ વપરાય તે સર્વનામ અને વિશેષણ તરીકે વપરાય છે વ્યક્તિઓ વસ્તુઓ માટે અને બહુવચનમાં હોય છે એક્ઝામ્પલ જોઈએ તો હી હેઝ ટુ ડોટર તેને બે પુત્રીઓ છે બોથ આર ક્લેવર બંને પુત્રીઓ છે તે હોશિયાર છે સેકન્ડ સવાલ આઈ લાઇક બોથ ટી એન્ડ કોફી મને ચા અને કોફી બંને પસંદ છે ત્રીજો સવાલ છે કે બોથ ધ ગર્લ્સ આર બ્યુટિફુલ બંને જે છોકરીઓ છે તે સુંદર છે આઈ લાઇક ડ ધેમ બોથ વેરી મચ તે બંને મને ખૂબ જ પસંદ આવ્યા હતા ધે બોથ કેર અ લોટ તો તે બંને ખૂબ જ કાળજી રાખે છે અને રાકેશ પ્લે રાકેશ પ્લેસ બોથ ક્રિકેટ એન્ડ હોકી રાકેશ ક્રિકેટ અને હોકી બંને રમે છે તો આશા રાખું છું આ સમજણ પડી હશે મિત્રો તમને એવું લાગતું છે કે હું એક નાનો એવો ટોપિક લઈને આપણું આજે પ્રોનાઉન્સ પ્રોનાઉન્સવાનું સેક્શન છે આઈ થિંક છેલ્લા એક મહિના ઉપરથી ભણીએ છીએ પરંતુ એક એક વસ્તુ ભણશું ને તો તમને ખ્યાલ આવશે એક્ઝામ્પલ વધારે લેશું એટલે તમને ખ્યાલ આવશે અને પરીક્ષામાં તમને આવડશે સપોઝ હું ચાહું તો આજે જે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે તેને એક જ લેક્ચરમાં લઈ લઉં પરંતુ એકાદ એકાદ એક્ઝામ્પલ આપીને તમને સમજાવું તમને એટલી ખ્યાલ પણ ના આવે તો બેટર છે કે આપણે એ સમય છે તો આપણે એ રીતે ભણીએ હવે આપણે ગઈકાલે પૂછેલા જે એક્સરસાઈઝ હતા તેના જવાબો જોઈ લઈએ પ્રથમ છે આઈ સો ખાલી જગ્યા એનિમલ એટ ધ ઝૂ તો જો પ્રાણીઓ હોય પ્રાણી સંગ્રહાલયમાં તેને આપણે ગણી શકીએ યસ ગણી શકાય તો ગણી શકાય તો શું આવે મેની આવશે દેર ઇઝન્ટ ખાલી જગ્યા સુગર ઇન ધ કોફી તો કોફીની અંદર જે ખાંડ હોય તેને ગણી શકાય ના ગણી શકાય તો તેના માટે શું આવશે મચ આવશે દેર ઇઝન્ટ મચ કોફી ઇન મચ સુગર ઇન ધ કોફી ત્રીજું છે આઈ ડોન્ટ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ આઈ ડોન્ટ હેવ many friends मारी जोड़े ઘણા મિત્રો નથી ચોથું છે ધ ઓલ્ડ મેન हैजंट ગોટ ખાલજીગે हेयर ઓન હિઝ હેડ તો આની અંદર તમે જે વાળ છે તે ગણી શકાય ના ગણી શકાય તો આમાં શું આવશે મચ ધ ઓલ્ડ મેન हैजंट ગોટ મચ हेयर ઓન હિઝ હેડ પાંચમું છે આઈ હેવ પેકડ ખાલજીગે બોટલ ઓફ વોટર તો મે ઘણી બધી બોટલો પેક કરી એટલે ગણી શકાય બોટલને અને છઠ્ઠું છે આઈ ડિડન્ટ ગેટ ખાલી જગ્યા સ્લીપ લાસ્ટ નાઇટ તો ગઈકાલ રાત્રે મને ઊંઘ આવી નથી ઊંઘ તમે ગણી શકો ના ગણી શકાય એટલે શું આવે આઈ ડિડન્ટ ગેટ મચ સ્લીપ લાસ્ટ નાઈટ તો મિત્રો આશા રાખું છું તમને આ પસંદ આવ્યું હશે અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો કમેન્ટ બોક્સમાં લખી લેજો જો મજા આવી હોય તો કે મજા પડી ગઈ છે હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પ્રથમ સવાલ છે હડપ્પા કઈ નદીના કિનારે વસેલું છે તો રાવી નદીના કિનારે વસેલું છે અને આ હડપ્પા આવેલું છે ક્યાં એક્ઝેક્ટલી તમને ખ્યાલ છે પંજાબમાં પણ પંજાબ કયું પંજાબ આપણું ભારતનું પંજાબ નહીં પાકિસ્તાનવાળું પંજાબ એટલે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તો અને આ રાવી નદી ભારત પાકિસ્તાન બંનેમાંથી વહે છે સેકન્ડ સવાલ છે કે ભારતીય ક્રાંતિના માતા તરીકે કોને ઓળખવામાં આવે છે મેડમ ભીખાઈજી રુસ્તમ કામાને ત્રીજો સવાલ છે ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી તો પ્રથમ ચૂંટણી થઈ હતી ઓગણીસો બાસઠમાં અને અત્યારે આપણી વિધાનસભાની સીટો કેટલી છે એકસો બ્યાસી છે સરદાર પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને તેના હાઈટ પણ એટલી જ રાખવામાં આવી છે અને વિધાનસભા સૌ પ્રથમ આપણું રાજ્ય ભારત રાજ્યની ગુજરાત રાજ્યની સ્થાપના થઈ બોમ્બેમાંથી અલગ બે રાજ્યો બન્યા હતા મહારાષ્ટ્ર અને ગુજરાત એ વખતે જે વિધાનસભા છે તે સિવિલ હોસ્પિટલમાં હતી યાદ રાખી લેજો ચોથો સવાલ પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપનું નામ શું હતું પ્રુડેન્શિયલ કપ હતું શું હતું પ્રુડેન્શિયલ કપ અને તમને ખબર છે બે હજાર ત્રેવીસનો જે ક્રિકેટનો વર્લ્ડ કપ છે તે ક્યાં યોજાવાનો છે ભારતમાં આપણા દેશમાં યોજાવાનો છે અને લાસ્ટ ટાઈમ કોણ જીત્યું હતું વર્લ્ડ કપ બે હજાર ઓગણીસનો ઇંગ્લેન્ડ જીત્યું હતું પ્રથમ વખત જોઈતું હતું કોને હરાવીને ન્યુઝીલેન્ડને પાંચમો સવાલ ખાલી જગ્યા ડોગ્સ સેલ્ડમ બાઇટ એટલે ભસતા કૂતરા છે ને એ કદી કરડે નહીં આ એક પેલું કહેવત છે એટલે અહીંયા શું આવશે બાર્કિંગ ડોગ્સ બેલ્ડ સેલ્ડમ બાઇટ્સ છઠ્ઠો સવાલ મિથ્યાવન નાટક છે તેના રચિયતા કોણ છે દલપતરામ છે દલપતરામના પુત્રનું નામ શું હતું નાનાલાલ બંને પિતા પુત્રની જોડી હતી પરીક્ષામાં એવું પૂછાતું હોય છે સાતમો સવાલ છે ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા કાકા સાહેબ કાલેલકર જેઓ સવાય ગુજરાતી તરીકે ઓળખાતા હતા ગાંધીજીએ તેમને બિરુદ આપ્યું હતું કાલેલી ગામના હતા મહારાષ્ટ્રના એ બધું યાદ રાખજો આઠમો સવાલ છે કે કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકાસવામાં આવ્યો છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓપ્શન સી સાચો છે નવમો સવાલ પ્રસ્થાન સામાયિક શરૂ કરનાર કોણ હતું તો પ્રસ્થાન સામાયિક શરૂ કરનાર હતા રામ નારાયણ વી પાઠક રામનારાયણ વી પાઠકના આઈ થિંક ચાર ઉપનામ છે તેમાંથી ત્રણ હું તમને દર્શાવીશ ચોથો તમારે લખીને જણાવવાનો છે એક તો છે શેષ બીજો છે દ્વિ રેફ ત્રીજો છે સ્વેર વિહારી ચોથો તમારે મને લખીને જણાવવાનો છે દસમું છે ખાલી જગ્યા કિશોર ગો ટુ ટેમ્પલ ડેલી તો ડેલી વાત થયું એટલે શું થયું સાદો વર્તમાન કાળ થઈ ગયું અને સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો શું આવે ક્રિયાપદને ઈસ એસ કા તો ઈ લાગે અને એસ કે ઈ લાગે એટલે ડૂનું થઈ થાય ડઝ થઈ જાય તો ડઝ કિશોર ગો ટુ ટેમ્પલ ડેલી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરતા રહેજો હવે જોઈએ આપણે ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં ગુજરાતના કયા મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે અંબાજી મંદિરને અને અંબાજી મંદિર તે ભા ગુજરાતનું પ્રથમ મંદિર બન્યું છે આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન સર્ટિફિકેટ મેળવનાર એ પણ યાદ રાખજો સેકન્ડ સવાલ છે તાજેતરમાં કયા મંત્રાલયને સ્કોચ ગોલ્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે આદિજાતિ બાબતોના મંત્રાલયને કોણ છે તેના મંત્રી અર્જુન મુંડા છે શિક્ષણ મંત્રાલયના મંત્રી રમેશ પોખરિયાલ નિશંક ગૃહ મંત્રાલય અમિત શાહ અમિત શાહ પરથી યાદ આવ્યું કે તાજેતરમાં જ તેઓ કોરોના ગ્રસ્ત થઈ ગયા છે યાદ રાખજો એક બે દિવસના જ સવાલ છે અને રક્ષા મંત્રાલય છે તેના મંત્રી કોણ છે રાજનાથસિંહ તમારા માટેનો પ્રશ્ન છે કે આપણા નાણાં મંત્રી કોણ છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે તાજેતરમાં છઠ્ઠી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી અને સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક થઈ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણેં એફરને અગાઉની પરીક્ષામાં પૂછાય કેટલાક ઇમ્પોર્ટન્ટ સારો તેના જબણી સાથે મિત્રો હું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વચિંગ દસ વિડીયો હેવ એ નાઇસ ડે